આજે આપણે પાનમાંથી ગણપતિ બનાવતા શીખીશું. જો અહીંયા તમને દેખાય છે, પાનમાંથી ગણપતિ દાદા બનાવ્યા છે. હવે મેં કઈ રીતે બનાવ્યા છે એ આજે આપણે શીખીશું. જો અહીં મેં એક કુંઠું લીધું છે, દેખાય છે તમને? તમે કંકોત્રી પણ લઈ શકો, અથવા તમારા ઘેર કોઈ એવું જાડુ વેસ્ટ કુંઠું પડ્યું હોય તો એનો ઉપયોગ કરે. અને એની ઉપર મેં શું કર્યું છે, આ સફેદ કાગળનો રેપ કર્યું છે, એની ઉપર શું એને ચોંટાડ્યું છે. હવે જોઈશું આપણે પાનમાંથી ગણપતિ બનાવવા છે તો આપણે જુદા જુદા જે મોટા પાન હોય ને એનો ઉપયોગ કરી શકાય. આ જુઓ, આ છે, પછી આ માથા માટે લઈશું, પછી આ પેટ કેવું ગણપતિ દાદાનું, મોટું એટલે મોટું પાન, પછી બે કાન બનાવવા માટે લઈશું અને ચાર પગ બનાવવા માટે, આ છે એમના દાંત બનાવવા માટે. પછી મેં આવી પહેલાં આંખો દોરી લીધી છે અને પછી એનું કટિંગ કર્યું છે. જુઓ અહીં બે આંખોનું કટિંગ છે અને આ એમનો ચાંદલો બનાવવા માટે આ પણ કટિંગ કર્યું છે. હવે છે આ કાગળ, મેં અહીંયા સફેદ લગાવ્યો છે તો તમે રંગીન પણ લગાવી શકો. પછી આવી પટ્ટી ઘેર આપણી પડી હોય એનો ઉપયોગ કરી શકાય. પછી એમાં ફેવિકોલ હોય તો ફેવિકોલ, ફેવિસ્ટિક, ગુંદર અને કાતર એનો ઉપયોગ કરી શકાય. આંખો દોરવા માટે આપણે પેન્સિલ વડે દોરી અને લઈ શકાય, બરાબર. હવે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે શરૂ કરીશું. તો સૌ પહેલાં આપણે અહીં માથા માટે આકાર, માથાનો આકાર કરવા માટે પાન મૂકીશું. પછી એમનું પેટ કેવું હોય, મોટું જો હોય. મેં એક પેટ હતું સીધું મૂક્યું અને એમના પેટ માટે આ ઊંધું મૂક્યું, દેખાય છે? સ્ટેપ બાય સ્ટેપ આ રીતે લઈશું. પછી આવ્યા કાન, જો કાન આ રીતે, કાનની આ રીતે બહાર જવી જોવાની, અહીં પણ આ રીતે. અને આપણે આ રીતે, ચલો આ દેખાયું, વેરી ગુડ. પછી આપણે પગ, આ બધાને આપણે શું કરશું, ગુંદરથી. જો મેં અહીંયા કાનમાં જો આ રીતે બહાર ગયા ના, પગમાં આ રીતે પલોઠી વાળીને બેઠા હોય ને ગણપતિ દાદા, એટલે આપણે એ રીતે લેવાનું. ઓકે, દેખાય છે થોડા ગણપતિ દાદા જેવું, બરાબર. હવે આપણે એમને ગુંદરથી ચોંટાડી દઈશું. આ તમે ફોટો ફ્રેમ પણ આની બનાવીને ચોંટાડી શકો છો તમારા ઘેર. આને આપણે લાકડા ઉપર પછી મઢાવી શકાય, બરાબર. આ રીતે મકાન, એને પછી થોડું સુકાવા દેવાનું, દેખાય છે? આ રીતે બીજો કાન, પછી એમનું મોટું પેટ. ચલો હવે મેં સ્ટેપ બાય સ્ટેપ બધા પત્તા લગાવી દીધા છે, દેખાય છે તમને? માથાનો, કાનમાં, પછી આ છે દાંત, આ પેટ અને એમના પગ. હવે શું રહ્યું, આંખો. ચલો હવે આપણે આંખો લગાવીશું. દેખાય છે? તો આ રીતે સેજ ત્રાસી લેવાની, સેજ ત્રાસી. બરાબર. અને હવે સૂન, સૂંઢણો વારો કેવી હોય એમની સૂંઢ,
આમાં તમે ગમે તે કલર ની પટ્ટી હોય એનો ઉપયોગ કરી શકો છો. દેખાય છે હવે ગણપતિ દાદા જેવો બરાબર. હવે આપણે એમને ચાંદલો કરીશું. તો મેં આ ગોલ્ડન પટ્ટી હતી એના ટુકડા કરીને રાખ્યા હતા, તો એ આપણે લગાવીશું. પહેલા થોડી મોટી પટ્ટી છે, પછી એનાથી સહેજ નાની લઈશું. ચાંદલાનો આકાર તમે તમારી મરજી મુજબ કરી શકો છો. દેખાય છે આ રીતે. આ સિવાય તમે રેતીમાંથી, કઠોળમાંથી કે ચિત્ર દોરીને પણ ગણપતિ દાદા બનાવી શકો છો. હવે તમારી આજુબાજુ આવું મોટા કોઈ ઝાડનું, એટલે મોટા પાનનું કોઈ ઝાડ હોય તો તમે લઈ અને થોડું મમ્મીની હેલ્પ લેવાની, જો ના ખબર પડે તો. એ રીતે વેસ્ટમાંથી વેસ્ટ કહેવાય કે આ ઘરમાં પડ્યું હોય એ વસ્તુનો જ ઉપયોગ કરી અને મમ્મીની મદદથી આ રીતે ગણપતિ દાદા બનાવી શકો છો.